મિત્રો એવરગ્રીન એકેડેમિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશ વિષયનું ફેબ્રુઆરી માસનું જે આવનાર પરીક્ષા છે એનો આ પ્રેક્ટિસ પેપર એટલે કે એક નમૂનારૂપ પ્રશ્નપત્રનો એક અભ્યાસ કરીશું આ પ્રમાણે તમારે તૈયારી કરવાની જેથી આવનાર કસોટીની અંદર તમે સારી રીતના પ્રશ્નોના જવાબ લખી શકો હવે આપણો પ્રશ્ન નંબર એક છે કે જે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ધ વિલેજર્સ ટેક્સ આઉટ અ ટુ ગોલ્ડ કોઈન એટલે કે ધ વિલેજર્સ ટેક આઉટ ટુ ગોલ્ડ કોઈન દરેક ગામવાસીઓ બે સિક્કા આપતા હતા ગીવ અપ ધેમ સાધુ સાધુને આપતા હતા રામન ઇઝ વોચિંગ કેરફુલી રામન આ વસ્તુને ધ્યાનથી જોઈ રહ્યો હતો ધ સાધુ પુટ્સ અ કોઈન ઇન ટુ ધ પોકેટ્સ એ જે સિક્કા હતા એ સિક્કા પોકેટ્સની અંદર અને બ્લેઝ ધ વિલેજર્સ અને ગામવાસીઓને આશીર્વાદ આપતો ધ રામન ક્રાઉડેડ અ સાઇડ એન્ડ રસ ટુ ધાર રામન આ બધું પુશ ધ ક્રાઉડ જે રામને ટોળાને બાજુમાં ખસેડી અને સાધુના પગે પડી ગયો આ પ્રમાણે આનું ભાષાંતર કરવાનું ત્યારબાદ હવે નીચેના આપણે પ્રશ્નો વાંચીશું અને પ્રશ્નોના પછી જવાબ આપીશું તમને તરત જ એ પ્રશ્નના જવાબ આપશે જો તમે ભાષાંતર વ્યવસ્થિત કરશો તો સો સો ટકા તમે એના પ્રશ્નોના જવાબો આપી શકશો આ પહેલો પ્રશ્ન છે કે વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ટુ ધ સાધુ એટલે કે સાધુને વિલે ગામવાસીઓ શું આપતા હતા તો ગોલ્ડ કોઈન પછી હુ વોચિંગ ધ કેરફુલી આ બધું ધ્યાનથી કોણ જોઈ રહ્યું હતું તો રામાયણ વોટ ડઝ ધ સાધુ ડુ તો સાધુએ શું કર્યું તો સાધુએ જે સિક્કા હતા એ થેલામાં મૂકતા વોટ ડઝ ધ રામન ડુ રામને શું કર્યું ધ વિલેજર્સ ગીવ અ ફાઈવ ગોલ્ડ કોઈન ટુ ધ સાધુ આ રાઇટ કે રોંગ એ તમારે જણાવવાનું છે આ પ્રમાણે જો તમે પ્રશ્ન વ્યવસ્થિત જો પાછા આવડતો હશે તો એના જવાબો તમને પણ સરળતાથી આવે આપણે એના જવાબો જોઈશું તો ધ વિલેજર્સ ગીવ અ ટુ ગોલ્ડ્સ કોઈન ટુ ધ સાધુ વિલેજ એટલે ગામવાસીઓ બે સિક્કા સોનાના બે સિક્કા સાધુ મહારાજને આપતા હતા રામન વોઝ વોચિંગ ધ કેરફુલી રામન એ ધ્યાનથી જોઈ રહ્યા હતા સાધુ પૂર્સ કોઈન ઇન ટુ ધ પોકેટ્સ કોઈન સોનાના સિક્કા પોકેટ્સની અંદર મૂકતા અને ગામવાસીઓને આશીર્વાદ આપતા એન્ડ બ્લેસ ધ વિલેજર્સ રામન ટુ ધ સાધુ એન્ડ ફોલ્સ ઇન ધ ફિલ્ડ રામન જોશથી ધસી આવ્યા અને પગે પડી ગયા અને જે છેલ્લું પાંચમા નંબરનું વાક્ય છે ફોલ્સ એટલે કે ખોટું છે હવે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન સોરી પ્રશ્ન નંબર બે છે પ્રશ્ન નંબર બેની અંદર જે કૌંસ આપ્યા છે કંશની અંદર ડબલ્યુ એચ ક્વોશન્સ બનાવવાના છે એટલે કે પ્રશ્ન કંસની અંદર જે પ્રશ્ન આપ્યો છે એના વડે આપણે પ્રશ્ન બનાવ્યો છે કે

તો વાય વડે પ્રશ્ન બનાવવાનો છે એટલે કે વાય એટલે શા માટે તો વાય વો ધ બબુલ ટ્રી અપસેટ અ બબુલ ટ્રી શા માટે અપસેટ હતો ધ ધીવસ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી તો વીચ વડે પ્રશ્ન બનાવવાનો છે તો વીચ ટ્રી લીવ્સ આર ગ્લોસી એ પ્રમાણે પ્રશ્ન બનાવવાના રહેશે હવે પ્રશ્ન નંબર પાંચ છે વી કેન સી ધ વન ઓન્સ રાઇનો ઇન ધ કાજીરંગા તો વેર વેર વળી પ્રશ્ન બનાવતો વેર વી કેન સી ધ વન્સ રેનો આપણે વન એક શિંગડાવાળું રેનો ક્યાં જોવા મળતું હતું કાજીરંગામાં હવે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં ખાલી જગ્યાઓ છે તો ખાલી જગ્યાઓમાં આપણે પ્રશ્ન જવાબ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ મારી જોડે મોબાઈલ નથી આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ જે ખાલી જગ્યાની અંદર કેન નોટ કોલ આવશે બીજો પ્રશ્ન છે આઈ હેવ એન નમરેલા મારી પાસે છત્રી છે આઈ બ્લેન્ક્સ આઉટ ઓફ તો ગો કેન ગો અહીંયા શું આવશે કેન ગો ધ સ્કાય ઇઝ ક્લાઉડલી ઇટ અ માઇટ અ રેઇન ટુડે અને પછી છેલ્લે ચાર નંબરનો પ્રશ્ન છે કેન યુ ટ્રી કેન એટલા માટે આવ્યું કે ઝાડ ઉપર ચડવાનું છે એટલે અહીંયા કેન શબ્દથી લઈ કે કોઈ કાર્ય કરી શકે તમે ઝાડ ઉપર ચડી શકશો પછી નો હી બ્લેન્ક સ્ટેલ અલાઇટ અહીંયા જુઓ નકારાત્મક વાક્ય છે એટલે અહીંયા પાછળના પ્રશ્નમાં શુડ નોટ આવશે એટલે આ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવી પડશે હવે પ્રશ્ન નંબર આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોનો ઉપયોગ કરી છ સાત શબ્દોના વાક્યો

ઓફ ધ એનિમ આ પ્રમાણે જે શબ્દો આપ્યા છે એના વાક્ય બનાવવાના રહેશે હવે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ છે એ જે ઉદાહરણ આપેલું છે ઉદાહરણ અનુસાર બનાવે છે તો મયુર ઇઝ અ ડોક્ટર વિમલી જે સોરી મયુર ઇઝ એ ટીચર વિમલી જે ટીચર તો મયુર અને વિમલ એમ બંને વ્યક્તિઓ છે એને આપણે એન્ડ વડે જોડીશું તો મયુર એન્ડ વિમલ્સ હવે જે ઈજ છે એનું બહુવચન આર થશે એટલે મયુર એન્ડ વિમલ્સ આ ટીચર એટલે કે મયુર અને વિમલ શિક્ષક છે મેંગો ઇજ એ ટ્રી ગ્રીન ટ્રી અને આમલા ટ્રી ઇજ એ ગ્રીન બંને ગ્રીન છે તો આપણે લખીશું એન્ડ વડે વાક્ય બનાવીશું મેંગો એન્ડ આમલા પ્લીઝ આર જુઓ અહીંયા ઈજનું બહુવચન આર થયું એ પ્રમાણે શબ્દો લખવા પડે હવે આગળ રેનું ઇજ એ ક્લેવર રેનું ઇઝ એ બ્રેવ તો રેનું અહીંયા કરતાં એક જ છે પણ એમની એમનું કાર્ય અલગ અલગ છે એક બાજુ ક્લેવર છે બીજી બાજુ બ્રેવ છે તો રેનું ઇજ ક્લેવર એન્ડ બ્રેવ દરેક વાક્ય આપણે એન્ડ વડે જોડવાનું છે ચિરાગ્રાઇટ પોએમ ચિરાગ્રાઇટ નોટ તો ચિરા ચિરાગ્રાહી પોયમ એન્ડ નોટ જય ઇઝ માય ફ્રેન્ડ વીનુ ઇઝ માય ફ્રેન્ડ તો જય એન્ડ વીમુ આર માય ફ્રેન્ડ રોઝ ઇઝ પિંક રોઝ ઇઝ બ્યુટિફુલ તો રોઝ ઇઝ પિંક એન્ડ બ્યુટિફુલ્સ આ પ્રમાણે વાક્યો બનાવવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ